સ્થાવર સરગમ બિઝનેસ માર્કેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપના કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી. ધાનેરામાં થાવર સરગમ બિઝનેસ માર્કેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપના કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી. ભાજપના રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે તમારે કોઈ પણ કામ હોય તો અમને કહેજો, તમારા બધા કામ થઈ જશે અને મોદીની ગેરંટીની વિગતવાર વાત કરી હતી અને બનાસકાંઠામાંથી 5 લાખની લીડથી ઉમેદવાર રેખાબેનને વિજય બનાવવા કાર્યકર્તાઓ પાસેથી ખાતરી લીધી હતી અને ભાજપના કાર્યકર્તાઓ પણ રેખાબેનને વિજય બનાવવાની ખાતરી આપી હતી. અને પાણીમાં તો તમારા અત્યાર સુધીમાં કોઈ દાડો નહીં થયો, એ બધું કામ હવે અત્યારે કરાઈ ગયા અને કામ ચાલુ થઈ ગયું. એવું નહીં કે અહીંયાથી બોલીને ગયા પછી કે આવજો પછી ઉશેરે જો, એવી વાત નથી. તમારા કામો જેટલા બોલ્યા છે અમે, માન્ય નરેન્દ્રભાઈએ બી ઇલેક્શન વખતે જે કીધું હતું એ બધું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. બનાસકાંઠામાં કોઈ પાણીનું કામ બાકી નથી અત્યારે, હાલ જેટલા બોલ્યા હતા એ બધું. હવે બાકીના જે કામો તમે બતાડો એ કરવાના આગળ, અને આ તો ચાલુ રહેવાનું ને. આપણે બધાને કેવું હોય કે ભાઈ સાયકલ ચલાવતા હોય તેમ થાય કે ભાઈ કાલું નાનું પેલા લીના આવતું હતું, લીના લીના હોય તો સારું છે, પેડલ તો મારવા નહીં, લીના આવે એટલે એમ થાય કે સ્કૂટર આવે તો સારું. એ માણસનો સ્વભાવ છે એમ કે ભાઈ જેમ જેમ પ્રગતિ થાય એમ એમ. અને અત્યારે તમે જુઓ કાર્યકર્તાથી માંડીને આપણી જોડે જે પ્રજાજનો આવતા હોય એ બધા પહેલા 1-2 લાખ રૂપિયાનું કામ માગવું હોય ને તો આગા પાછા થતા હતા. આજે 1 કરોડ રૂપિયાનું કામ તો ઇઝીલી તમને કહે છે ને, તમે અમારા હુંદીને 1 કરોડ રૂપિયાનું કામ આરામથી કહે, 1 જ કરોડનું છે, વધારે નથી એમ. આજે હું ત્યાં જમવા બેઠો હતો ત્યારે એક કામ લઈને આવ્યા કે કલવટનું કામ છે. કલવટનું કામ મેં કહું તમારા મંત્રી છે બળવંતસિંહભાઈના વિસ્તારનું હતું. મેં કહું મંત્રી તમારા બેઠા છે અમારા હુંદીનું કામ લાવો છો, મને કે મંત્રી એવું કીધું ત્યાં આપી દો ત્યાં.